तूने सदा आ जगत मां जाल धरी तारा कलयुग ना उतराय मा तारा बालक बेघाना था तो अंजवाला आशीर्वाद राख दे होया नि संकट हरे ने अधम उदाहरण પણ વિઘાન દુઃખ વિદારી બાટી કુલ પીઠવા तो नमो आदि अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोह माया विशेष उद्धारे न जागे न सोवे न हाले न डोले गुपति न छति करंती गिलोले ये भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम असेही न सेही न माता न ताता न भ्राता स्नेही विदेहान देहान रूपान रेखी न माया न काया न साया विषेही उदासीन गासी निवासीन मंडी शरूपा विरूपान रूपा सुसंडी कमंखान संखांग संखांग हानी हरिकार शब्दम निराकार बानी न वोटा न प्रोटा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाली अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा पिशानी शिखर पे बुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो तोई प्रौढ़ सिंधु पर जुगती पश्चिमे मध्य मांगे सियाली वटारी अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अनगरजती जलनिधि ज्ञान चरणी समग्र भारत वर्ष की धरा एम खोरठ आ કાઠિયાવાડની धरा धरती ना कोई पण गामना पादर नो पाणो पीड़ो हो पाणो पाळियो नहीं पाणो खाली ई पाणा ने पाहे जईने ऊंचकावीने एम क्यो शू अहींया पीड़ो छो कंकाळू वरसथी शू छे तारी पासे तो एम के खाली थोड़ी घड़ियो उभो रहे ने तो एकाद बलिदान नी त्याग नी अने पाळिया नी तने वात करू के आ હોરસ ની ધરતી શું છે તા તો આ બાજુથી ચારે બાજુથી ડુંગરડાઓ નાના નાના ઈ ઊંચા થઈ તને કે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી અને આ ધરાના માઢુડા કેવા છે માણા કેવા છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના આ ગામ તો હકીકતમાં પ્રેમ ભીનું છે આ ખરેખર મજા આવી છે આ ગામને ગામને તાળી વધાવો બધા કારણ કે ગામડાઓ બહુ ઓછા હવે જોવા મળે છે જે ગામડાનું જે જીવન છે અને એ રીતે બધું થાય તો કાંઈ આપણે કાંઈ નડે એમ નથી બીજા વાવાઝોડા તો રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી
એવી આયા ક્યાંક ઘૂંઘટે મલકતી લાજ રમણી કે ભારતી માતની વંદુ તની આવડી એ માતન દાન મોદન સૌરાષ્ટ્ર ધરણી ભારતી માતની વંદુ તની આવડી ત્રિભુવન વ્યાસ રાજકોટના એમણે કવિવરે તનિયા વળી શબ્દ વાપર્યો છે ભારતી માતની ભારતી માં ભારતની તનિયા એટલે દીકરી અને વળી એટલે મોટી દીકરી માં ભારતની મોટી દીકરી છે સૌરાષ્ટ્ર ન્યાય ધરા છે ભારતી માતની વંદુ તનિયા વળી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી ધરતીનું આ નાનકડું જેનું નામ જ ઈશ્વર ઉપરથી શરૂ થાય છે એવું ઈશ્વરિયા એમાં ઉદડ પરિવાર ખાસ કરીને આજે દાદબાપુ કાથડબાપુ હુદડને સ્મરણાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ ભાવાંજલિ દેવા માટે હું અને તમે બધાએ જ્યારે પધાર્યા છીએ આટલી બધી સંખ્યામાં નાનકડું ગામ છે સંસ્કારી ગામ છે અને સંસ્કારી છે એટલે કહીએ છીએ નહીંતર કાંઈ એમ અમને જેવું દેખાય એવું અમે આવી તરત કહી દઈએ અહીંથી અમને જે અનુભવ થતા હોય ને માઇક ઉપર સીધા આવે પણ ખરેખર સંસ્કારી ગામ છે અને એ અહીંયા પધારેલા સર્વસ્વ વડીલો મુરુબીઓ યુવાનો ભૂલકાઓ માતાઓ બહેનો બધાનું એક પારિવારિક આ કાર્યક્રમ છે એક પરિવારનો આ કાર્યક્રમ છે અને સમસ્ત ગામે એ મળી અને એક પ્રેમથી આ કાર્યક્રમમાં હાજરી આપી છે તો બધાને દાદબાપુ કાથડબાપુ ઉદળની આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પધારેલા બધા જ સજ્જનો સ્નેહીઓ વડીલો મુરુબીઓને ઉદળ પરિવાર અને થોડા નામ હું ખાસ કહીશ આ પરિવારને ત્યાં હું તમે પધાર્યા છે એટલા માટે ગંગ સ્વરૂપ દેવકુબેન દાદભાઈ ઉદળ અને સૌજન્ય શ્રી પ્રકાશભાઈ દાદભાઈ ઉદળ રામભાઈ દાદભાઈ ઉદળ બેનબા અંજનાબા દાદભાઈ ઉદળ પૌત્ર પ્રદ્યુમન પ્રકાશભાઈ ઉદળ અને યોગીરાજ પ્રકાશભાઈ ઉદળ અને પ્રયાગરાજ રામભાઈ ઉદળ અને પૌત્રી બેનબા હાદીબા રામભાઈ ઉદળ આ બધા છે ને જેટલા અહીંયા કાંઈ પધાર્યા મેં કીધું કે સજ્જનો વડીલો મુરબીઓ માતાઓ બહેનો બધાનું આ ઉદળ પરિવાર ખૂબ ખૂબ સ્નેહથી પ્રેમથી ભાવથી સ્વાગત કરે છે અને અમે પણ સ્વાગત કરીએ છીએ બીજી વાત તમને એ કહું કે પ્રેમ જે છે ને એ વસ્તુ આખી અદ્ભુત છે આપણી પ્રેમ ભાવના સંસ્કાર એ બધી ખબર પડી જાય આપણે એ આપણે ઘણીવાર પ્રોગ્રામમાં કહેતા હોઈએ કે ભાઈ એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય હા એક મામાને જોઈ તો આખા મોહલની ખબર પડી જાય ને ગામનો ચોરો જોઈ એટલી ગામની ખબર પડી જાય રીધી સીધી બધી ત્યાં જ બેઠી હોય હા એટલે ખરેખર એમાંય સ્કૂલના પટાંગણમાં મને હમણાં મામાને ત્યાં ગભરુ મામાની ત્યાં અમે ચા પાણી પીધા ત્યારે બીજા બધાએ ઘણાએ મને કીધું કે ભાઈ એવા સંસ્કારી આ ગામ જ એવું છે એ તો છે ને અહીંયા દેખાય છે વર્ષો પહેલાં જે સ્કૂલના પટાંગણમાં હું તમે ગોહિલ સાહેબને એમને મામાએ જે સન્માન કર્યું પણ વર્ષો પહેલાં અહીંયા હવે તો બધું સારું છે અને સ્કૂલોને આ બધું આવી ગયું છે પણ વર્ષો પહેલાં જે કામ ત્યારે હું અભિનંદન આપું છું જોયું છે અમે આ બધી વાતો સંસ્કારની ને બધી વાતો કરતા હોઈએ તો અમને એમ થાય કે અમે ક્યાંક પધારો દાખલા દીધા જેવા હજી છે એટલે પધારો પધારો જેટલા એ મહેમાન આવે એનું ખરેખર ફરી ફરી અને અમે સ્વાગત કરીએ છીએ મહેમાન એક વાત એ પણ કરી દઉં અહીંયા દેવરાજભાઈ યુવાન સરસ મજાની ગણેશ વંદનાથી લઈ ભજન માતાજીની સ્તુતિ કરી અમારો એવો જ મુક્તિદાન જય ચા ચારણી છંદો ગીતો ગઝલ એમને મોજ આવે એવી લહેર કરાવે એ અને અમારે મામા સંચાલન પણ કરે છે અને સરસ રીતે છંદ પણ એમને ગાયો વાતો કરશે તો વાત તમને એ કરતો હતો હું કે ગભરુ મામા અને વાળા પરિવાર એ એમણે જેમ અમે ઘણીવાર પ્રોગ્રામમાં કહેતા હોય કે છાત્ર નતઃ ક્ષતિ ઇતઃ ક્ષાત્ર નતઃ ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર એવું આપણે તે જેમાં કોઈ જાતનો ડાગ ન હોય ક્ષતિ ન હોય એને ક્ષત્રિ કહેવાય આવું આ તો શાસ્ત્રો આપણા અને નતઃ ક્ષિતિજ એક અમિતાભ બચ્ચનનો ડાયલોગ અમિતાભ બચ્ચનનો કહે છે બધા એ મેં સાંભળ્યો અને તમે સાંભળ્યો હોય છે મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વાં શરૂ હોતી હે ને એવું બધું છે તો મેં પ્રોગ્રામમાં મારે મેં કીધું આ તો અમારે દરબારુનો છે ડાયલોગ એટલે કહેતો તો તમે દરબારુનો સારું લગાડવા હાટું ગોતી લ્યો મેં કીધું નહીં હું તમને હું એ તમને હું પુરાવા સાથે કહું ને આ શ્લોક પછી મેં કીધેલો
કે હું નથી કહેતો, શાસ્ત્રો કે નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર, પહેલાં તો ડાઘ ન હોવો જોઈએ, એ રીતે જીવન જીવવું પડે. એટલે રમણા રમામાને કહેતા હતા કે ભાઈ અમારે કંઈ કરવું જ નથી પડ્યું, ગામ આખાએ જે પ્રેમથી અમારા પ્રસંગને ઉજળો કર્યો છે ને, એ સાહેબ આ પ્રેમ, આનાથી મોટો પ્રેમ ને ધન બીજું કોઈ હોઈ ન શકે. હંફથી મોટું ધન તો દુનિયામાં છે જ નહીં, એ વાત પાકી છે. તો ક્ષત્રિયના દીકરાને આજ પણ જો જીવતા આવડે ને તો એને કંઈ કરવું ન પડે, એ વાત પાકી છે. પણ એ રીતે જીવવું પડે. ઘણા હું કે આપણે ત્યાં સમાજમાં કે ભાઈ મારો કોઈ ધડો નથી કરતો, પણ ધડાનો પાણો જોયો છે, ચારે બાજુથી બિચારો ટોસાઈ ટોસાઈ ગયો હોય ત્યારે ધડા થાય, એમને કાંઈ ધડા થતા હોય છે કાંઈ? હા હા હા, એટલે એ સાચી વાત છે. તો એમણે વર્ષો પહેલા મામાને પણ હું અભિનંદન આપી દઉં ગભરું, કે વર્ષો પહેલા જે કામ ક્ષત્રિયોને વખત હતો ત્યારે ગામને બચાવવા માટે બીજું નાથા દેવાનું ત્યારે એ પણ કર્યું, અને આજ શિક્ષણના યુગમાં ત્યારે એણે એવું બીડું ઝડપી, અને જેની કદાય છે અહીંથી હું અને તમે આજથી 100 વર્ષ પછી અહીં બેઠેલામાંથી એકવી નહીં હોય કદાચ આજથી 100 વર્ષ પછી, પણ આ ગભરું મામા એ પરિવારનું નામ અને આ શાળા છે ને એ તો એમને ઊભી છે, દુનિયાને ખબર પડી છે, દુનિયાને ખબર પડી છે કે આ કર્યું. આ કોઈ અમે વાખાણ કરવા આવ્યા નથી ને, એમ કાંઈ એવું કાંઈ બને નહીં કે ભાઈ બે દુવા અમે નકર, કાં ઘણી વાર અત્યારે ઊંધું બહુ થયું છે એવું કે ભાઈ આ સારું લગાડ, ના ના તો સારું લગાડ તો અમારા દાદાજીનો રાહડો ન કહો, મારા એનાથી ટુકડા તમે કોઈ સહજ નહીં ને. મેં કોઈ સાંભળ્યો મારા દાદાનો રાહડો તમે સાંભળ્યો મેં ગાયો એવું એવું નથી કાંઈ, અમે તો હા એનાથી ટુકડા તો ન જોઈ ને કોઈ, મારા નાનાનો નથી ગાયો એવું નથી. પણ સારી વસ્તુ જગતના ચોકમાં જો તમે નહીં મૂકો તો દુનિયા છે એ સંસ્કાર છે એ ભૂલી જશે, એ આખી પરંપરા છે. એટલે હું ઓલી શ્લોકની પછી આ વાત ઉપર આવું. મને આજ લોક સંસ્કૃતિ સંસ્કારની વાતો ગીતો, અહીંયા એવો અડાભીટ ડાયરો બેઠો છે, માતાઓ બહેનોની આટલી સંખ્યામાં હાજરી, એટલે એ બધી વાતો હું આપને અમે બધાય તમને. અને બીજી વાત, અહીંયા મને મામા કહેતા હતા કે ભાઈ આ કાર્યક્રમ કરી તો અમે પૈસા ઉડાડવાનું, આ તે જો થાય તો કેમ લાગે, આ તે અમારે કંઈ જોતું અમે કંઈ મેળવું એવું નથી, અમારે ખૂબ જ અમારી કુળદેવીની ખુરજ દાદાની અને એક રૂપા તો છે જ, પણ અમારા બાપુજીની એના એણે જે અમને ધન આપતા ગયા છે સંસ્કારરૂપી ધન, એ રામમામા કહેતા હતા એ મોટું છે. તો અમારે એના માટે આ પ્રોગ્રામ નહીં, કોઈ દેખાડવા માટે પણ નહીં, પણ એનાથી પૈસા જે થાય એ સ્મશાન જે ગામનું છે એમાં, અને કોઈ સારું આવ ખાતરીથી ગૌશાળા હશે તો એમાં આ બધાય પૈસા અમે આપી દઈશું. હા, અને એટલે હું રાજી થયો છું, એટલે આ બધા એટલે મેં કીધું તો એ સારી વાત છે. આવી રીતે જ આ બધા પૈસા ગૌશાળાઓ કોઈ નબળાવર હોય એ કલાની ઓલાથી લઈ અને ગામડા ગામો ગામ કેટલી ગૌશાળાઓ ચાલે છે ડાયરા ને ઓલું બધું કરીને, એ સારી વાત છે. કોઈ મંદિર બનતા હોય, કોઈ બીજું ત્રીજું સેવાના કાર્યો થતા હોય તો એ રીતે છે. અને બીજું ભાગશાળી માણસ હોય એની પાછળ આટલા માણસ ભેળા થઈ શકે અને કંઈક સારું થાય, એ વાત પણ પાકી છે, નહીંતર નથી. એટલે એ વાત હું કરી, પણ એની પહેલાં તમને કહી દઉં, મેં કીધું આ ડાયલોગ તો અમારા દરબારનું, તો કે તમે તો એનું ગમે ત્યાંથી ગોતી લ્યો એવું નથી. મેં કીધું સાક્ષ અમિતાભ બચ્ચન એમ કહેતા હોય કે ભાઈ મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વાંચે જરૂર હતી હે, તો આ શ્લોકનો અર્થ કરો ગુજરાતી બોલો આનું કરતા હોય એને કોઈ વિદ્વાનને પૂછો. નત ક્ષિતિજ ઇત ક્ષાત્ર, ક્ષત્રિયનો દીકરો ઊભો રહીએ ને ત્યાંથી એનો હિમાળો શરૂ થાય, એના હિમાળા પૂરા જ ન થાય કોઈ દી. તો આ મૂળ તો એ જ થયું ને, હિમાળા એટલે દબાવી લેવો એમ નહીં, પણ સંસ્કાર તરીકે જીવે એટલે આજુબાજુવાળાને ખબર પડે અમારો. એ મેં કેટલી વખત બોલ્યો છું કે એક જ ઘર દરબારનું હોય અને રાતે 1:30 વાગે બેન દીકરી બજારમાં એકલી 18 વર્ષની દીકરી હાલી આવતી હોય અને અજાણ્યો મહેમાન આવે અને પૂછે કે બેન બેટા દીકરી ક્યાં ગઈ હતી, તો કે મારા બેનપણીની ત્યાં ભરત ભરવા ગઈ હતી. તો અત્યારે 1:30 વાગે રાતે અંધારામાં એકલી જાત અને આબરૂની તારી ઇજ્જતની બીક નથી લાગતી, તો એ દીકરી કેવી જોઈ. અમારા ગામમાં એક ઘર દરબારનું છે, કોના બાપની ત્રેવડ છે, ઊંચી આંખ કરીને મારા હામો જોઈ હગે એ કહેવાય. બાકી બે ગલોફામાં પાંચ ભરાવીને દુકાને ઠપાટ મારીને ક્યાંક પૈસા નથી દેવા, એને હાંગડું ભા કહેવાય. એ તો સીધી વાત છે, આ તો અમારી ફરજ છે, એટલે અમે ચારણ તરીકે પાછા આમ અમારે જે કહેવું જોઈએ કહેશું અમે. હા, એ તો સીધી જ વાત છે ને ભગત બાપુ, સોખું કીધું. મારે ઘણી બધી વાતો કરી પણ આ એક કડી. કઈ બાપુ કઈ કઈ હજી તમને પાય સઘળા પડે, હવે ખરમ બાપુ તણી કઈક લાવો. આ સોરુ સઘળા મરે બાપ કે નાથ જો, અને હવે બાપ ની કઈક ફરજું બજાવો. બાપુ કઈ કઈ હજી પાય તમને પડે, હરમ બાપુ ધણી કઈક લાવો, હવે સોરું સગળા મેરે બાપ કે ના થશો, બાપની કઈક ફરજો બજાવો. એને બીજું કઈ કરવું જ ન પડે સાહેબ,
કેટલા એવા ગામડાઓ છે. મેં એક પ્રોગ્રામમાં કે અમારે રામપરા કેવું ગામ ધારી પાહેનિયા કાઠી મામાનો એક જ ઘસે ને વર્ષોથી એમનો સરપંચ છે એક જ. એટલે મેં કીધેલું કે તમે એમ માનો છો કે આ આટલા ઘર આમાં પ્રજાપતિઓના છે, આટલા બધા 200 ઘર કે વધારે ઘર પટેલ ડાયરાના છે બધાય, એટલે હું આ મામો એક જ ઘર છે એ હું બંદૂકની અણીએ એને સરપંચ થતો હોય છે? ઈ કઈ લાંબુ હાલે? અને જાજા બધા મારી નાખે એના જ ગીત ને એના ઇતિહાસ રહેતા હોય, ઓસામા બિન લાદીને માર્યા એટલે કોઈ માર્યા જ નથી એવું નહીં. પણ જે વખત આવે સુરવીરે પાછો એવો હોય, પણ જે વખત આવે ત્યારે એને ખાલી પોતે પોતાના રીતે જીવે એટલે દુનિયા તૈયાર જ છે એને સ્વીકારવા માટે. એટલે એ જીવનની મારે વાતો કેવી છે, જે સાચી વાતો છે, જે સંસ્કારની વાતો છે. એન્ટ્રી ઘણી વખત એવી વાત આવે, એન્ટ્રી ન વિખાવા દેતા યુવાનો બધું આવું વધારે. પણ એટલે મારે હવે કે રહેવાય એટલે કહી દઉં, હવે તમને કહી દઉં, હાવજને કોઈ દી એન્ટ્રી પાડતા જોયો તમે? એન્ટ્રી કોને પાડવી પડે? હેઢાડીને. મોઢું આવડું કુજ હોય બિચારી, માથું એ તો આમ કઈ ફૂ કરીને આમ કરે તઈ કઈક લાગે ભર્યું ભર્યું, તો તમારે શું થવું એ નક્કી. તમે હાવ તો જાળા આડો આમ કરી જાય અને તોય જેવી તેવી જટા દેખાય તો આમ થઈ જાય, એ અહીંયા બેઠો. હવે એમાં એન્ટ્રી પાડવી પડે યાર, એન્ટ્રી નો વિખા આવું બધું ન રાખવું. તમારી એન્ટ્રી તો કાળની છાતીની માથે પડેલી છે, બ્રહ્મા પણ એમાંથી ન કાઢી શકે. કે ભારત વર્ષની માલિકો કેવા ઉજળા ઇતિહાસો છે જેને બલિદાનો આપ્યા છે ભારત વર્ષના અમારા ઇતિહાસમાં. એટલે એટલે હેઢાડીને ફૂ કર્યા કરવું પડે, નકર બધી ખબર પડી જાય માથું આવડું કે. એટલે એ એ બધી વાતો હોય તો ઘણી બધી. પણ મને રાજીપો વ્યક્ત કરું છું કે ઉદળ પરિવાર, આખે આખો પરિવાર એમણે આવું સરસ કાર્ય કે મારા ગામને સંસ્કારની વાતો થાય અને કુટુંબ ભાવના જળવાઈ રહીએ, મા બાપના સંસ્કાર શું છે. આજે પરિવારો વિખાણા છે, ધન બધું ઘણું બધું મેળવ્યું હોય છે આપણે, ઘણું બધું. આપણે આકાશને અડી જાય એ બહુ મોટી વસ્તુ નથી, પણ આકાશને અડી તોય પગ ધરતી ઉપર અડતા હોય ને એ બહુ મોટી વાત છે. બાકી તો તમે આપણે ભજીયા ખાઈને કોઈ કાગળ આમ નાખી દઈએ, સાપાનું કાગળ હોય નાખી દે અને વીંટળિયું આવે ને ફગાય છે, સોમનાથની ધજાઈ અડી આવે કાગળ, એ કાંઈ ઊંચાઈ પ્રાપ્ત કરી ન કહેવાય, પછી ક્યાં જાય એનું કાંઈ નક્કી નહીં. માનવતાનો મેલાય. તમે જો આજથી 100 વર્ષ પહેલા લીમડો જેટલો કડવો હતો એટલો જ આજ કડવો છે, 100 વર્ષ પહેલા મરચું જેટલું તીખું હતું એટલું જ આજે તીખું છે, 100 વર્ષ પહેલા કેરી મીઠી હતી એટલી જ આજ કેરી મીઠી છે, 100 વર્ષ પહેલા કારેલા જેટલા કડવા હતા એટલા જ આજ કારેલે કડવાશ નથી મૂકી, લીમડે કડવાશ નથી મૂકી, કેરીએ મીઠાશ નથી મૂકી, મરસાએ તીખાશ નથી મૂકી, પણ માણહે માણહે મૂકી દીધી છે. એટલા માટે આ કાર્યક્રમો કરવા પડે છે, એટલા માટે આ સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરવી પડે છે. દાદીમાની વાતો, દાદાઓની વાતો, હાહુઓના પ્રેમના ગીતો અદ્ભુત છે. હું બધી મને આવશે મેં આ બધી વાતોમાં કહેતો રહીશ. કાંઈ મારા પ્રોગ્રામમાં કહું યુવાનોને ખબર છે કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, અમારા દેશના સંતો આવા છે, દાતારો આવા છે, વડીલો આવા છે, એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે, એ આપણી પરંપરા છે. આપણા ગીતો પણ એવા છે બધાય. ફિલ્મનું એક ગીત તમે સાંભળ્યું હોય છે, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હે, ટકો કરાવવા આવ્યા. બોલો, શરૂઆત જ ત્યાંથી સીધું પૂછ લેવાનું, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હે. અને એની વાત ભગત બાપુ કરતા હોય આપણા સાહિત્યમાં તો. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે જી. આ તો મને આવતું જાય છે, આગળ મારે બધી આ વાતો સંસ્કારની કરવી છે એટલા માટે. એ તો એની રીતે તમે આ ધ્યાન રાખ, કારણ કે આ ઓલું અમારા ગામડાના બાપા ઘણા દેહી હોય ને એમ કહેતા આનું કંઈક આના ઉપર સકર ફરે છે, હટાણે આ સકર બધા ઉપર ફરતા હોય. એમાં ખાસ કરીને કલાકારો છે, નેતાઓ, એને ખાસ ધ્યાન રાખવાની, આ કંઈ આ સકર હું કરે એનું નક્કી નહીં. એ કે હું આમ નહોતો બોલ્યો તો કે આપણા વિડીયો બતાવે ડ્રોનમાં આવી ગયું, લે હવે ફેર. એ કે હું ત્યાં નહોતો, અરે પણ તું હતો આમાં દેખાય છે. મેં હમણાં કાલે કેમ કંઈક મેસેજ વાંચ્યો કે ડ્રોન વાળા પોલીસ ઓલે ડ્રોન લઈને ઓલા પકડી લેતા ને ગમે ત્યાં ભેગા થયા લોકડાઉનમાં, તો કે ડ્રોન વાળા જે ફેરવીએ ફેરવીને બજારોમાંથી પકડી લેતા હોય એ ડ્રોન વાળાને કયો ખાડા ખબડા બહુ બજારોમાં છે એ હવે જોઈ જાય. તો મેં ખાલી હું મને કાંઈ વધારે મારે ઓલું કાંઈ ને હું સાહિત્યકાર છું, મેં જાહેરમાં કાયમ બોલ્યો છું
કે ભાજપાળાના પ્રોગ્રામો હોય, કોંગ્રેસના હોય, બીજા હોય, ત્રીજા હોય, બધા અમે કરશું. પણ અમારે સાહિત્યકાર તરીકે અમારા માટે બધા હરકા હારા કામ કરી હારા. અમારે કોઈ પાર્ટીનો માણસ હું કાયમના માટે હું કહું છું. પણ એ કહી દઉં કે ડ્રોન લઈને ઉપરથી જે આવતા હતા ને પકડી જતા, એ પોલીસનું કામ હતું. અને ત્યારે રોગ ન ફેલાય એટલે એ પોલીસ કરતી. હવે ખાડા પડે એ કામ પોલીસનું નથી, એટલે એ વાત હવે મૂકી દેજો. ખાડા પડે એ કામ પોલીસવાળાનું નથી, પોલીસવાળા એનું કામ બરાબર કર્યું અને બિરદાવવું જોઈએ. મારું કહેવાનું એ છે, એનું કામ હતું. પણ ખેર એ વાત, વાત ઓલું વશમાં નીકળ્યું એટલે મારે એ બાજુ જરાક જવું જોઈએ. કેવું કેવું આમ જો આમ આમ અટાણે હું આ જળા મળા બધું આમ તો જો આ અટાણે આપણે હાવ આમ જીવતા આવડે તો ગણું. અને માતાજીની કેટલી કૃપા દ્વારકાવાળાની, ભગવાન રામની, જોગમાં આપણી કુળદેવીની, કે આપણે કોરોના પછી બધાય પાછા ભેગા થઈ શકીએ છીએ આ બધું. એટલે હું તમને કહેતો હતો કે દાદમામા છે એમને અંજલિ દેવા માટે આપણે મળ્યા હોય તો ભાગશાળી આત્મા પાછળ માણસો ભેગા થઈ શકે અને આવું કાંઈક થઈ શકે. નકર આપણે ખબર છે અત્યારે બહુ અઘરું છે આ બધું. અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે હી ચલે જાતે હૈ મામા, અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે હી ચલે જાતે હૈ, કોઈ જીતે હૈ મોત કે લિયે તો કોઈ મર કે ભી જી જાતે હૈ. આ મામા મર્યા પછી જીવી ગયા છે, એટલે આટલી સંખ્યામાં આ ગામ આખું. મામા અમ્મામા કહેતા હતા અમારા ગામને શું કહું, વારી જાઉં એ કે મને એ કે ભાવુક થઈ જાઉં છું કે બધાય વર્ણના બધા યુવાનો મળી અને જે મદદ કરે. આવું આવું ડાવું રહીએ ને તો ભારતને સુપર પાવર બનાવતા વાર ન લાગે હો, બધાય ગામ આમ હપી જાય. ચૂંટણી બૂંટણી કે અમારે થાય તો અમે તરત પાછા રહે, એ બહુ સારી વાત છે. અને હું તો કહું જે તમને હાર ભાજપ સારું લાગે તો કૂદી પડો ને તૂટો એટલી મહેનત કરો. કોંગ્રેસમાં મજા આવે તૂટો એટલી કરો, આમ આદમી પાર્ટીમાં મજા આવતી હોય તૂટો એટલી ચૂંટણી મહેનત કરી લો. ચૂંટણી પૂરી થાય એટલે બધાય ભેળા થઈને ભજીયા ખાઈ જો, આવું તો હેલ્યા જ કરે, આમાં કાંઈ હોય નહીં એવું. પાછું એ જરૂરી રાજકારણમાં ઉતરાની બધું ખરાબ ખરાબ કાંઈ નહીં, એના ઉપર જ આખા દેહનું બધું હાલે છે. રાજકારણી કરાય, પાંચ ભાઈઓ એકને એમાં ઉભું રહેવાય, એકને વાડી બાળીને એ રખાય, ગાયું ભેહું રખાય, એકને નોકરી કરાય, બધું કરાય. હા ભારત આખાને સુપર પાવર બનાવવા માટે કાંઈ એમનેમ ન થાય, ખાલી મિસાઇલ હોય તોય મેળ ન આવે, બધું જોઈએ. ખેડૂતની પણ જરૂર પડશે એટલે બધી જરૂર પડે, એ બધું આપણે કરવું પડે. એટલે એ બધું થાય અને બધું જે બધી રીતે બેલેન્સ રહીએ તો આપણે છે એ કંઈક ને કંઈક કરી શકીએ. એટલે આવી સંસ્કારની વાતો આજે આપણે બધાય મળી અને કરશું. બીજી વાત ફરી ફરીને કહું તો આપના તરફથી જે ડોનેશન રૂપે આવશે એ ગૌશાળામાં અને આ શમશાનમાં જવાના, અને હું મામાને ચારણ તરીકે હું વિનંતી કરું કે અહીંયા જે પૈસા થાય એ તમે ગૌશાળામાં દેવાના છો અને શમશાનમાં જે આપી કીધું એમાં વાંધો. પણ વધારે મારે નથી કે હું આવું કહેતો ને, પણ મને પણ જે પૈસા જે થાય ને એમાં 1100 રૂપિયા તમારા ભેળવી દેજો, આ મારી વિનંતી. એમાં બધું આવી ગયું, 1100 ભેળવી તમે, વધારે હું નથી કહેતો. એટલે એવી રીતે આપણે આ બધી વાતો, પણ થોડી પ્રાર્થના ચારણ તરીકે આવ્યો છું. આત્મા અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સુર ચડ્યા પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડા સત્ય ઉપાસક અદિથી અને સ્વતંત્ર જીવનના ગીત ગાયા અમે ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જોગ જનની તણું એક લીધું. તો એવી બધી વાતો કર્યા પહેલાં થોડી સ્તુતિ દુહા છંદ છપા ખરા. યુવાનો અત્યારે બહુ સાંભળે અને રાજી થાવ બધા યુવાનો. કેટલા યુવાનો એવા છે કે જેમણે વ્યસનો પણ મૂકી દીધા મારી પાસે આવીને, એમ કે આજથી હું અત્યારે અમને એમ થાય કે આ મારું જમા પાસું છે, એ રાજીપો વ્યક્ત કરું છું. અને દુહાસનમાં થોડી સ્તુતિ કરીએ આપણે, મામાને અંજલિ દઈએ અને આગળ આવશે એ બધી વાતો આપણે કરશું. કોઈ ધક માર મારી શાંતિકરણ જાગ ભરણ તું અનઘડણ ઘણા ભવઘાટ નમીએ તને નારાયણી ઈશ્વર રૂપવેરા Thank you.
बाप के हाथला मारी शक्ति सजे सणदा डायरो हमजा डायरो से आया 18 वर्ण आया है जय हो जय हो पधारो पधारो बधाय मेहमानों नु आपणे अहींथी शाब्दिक स्वागत करी छे अरे खामा मामा कुकुरु खामा खामा मामा जादर खामा खामा मामा 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 गोरा बापू एक एवा संत से आ दुहो में एटले याद करो पोतानी पाहे काई न राखे एवो भोळियो साधु गोरा बापू मने खबर छे प्रोग्राम मा मोज आवी जाय तो एनी साल नो ओठू होय ने फाळियो ने ई पण आपने पेरावी ने भैया जाय बापू नु आई थे स्वागत करी छे अने माया ने મમતા ટણા આરે તમા અને જેને રતીએ લાગ્યા નહીં રોગ એવા સંત સમરવા જો એવો તો પીવત જે ઉગે દાદવા पशुपालन काम धन नाच करे कैलाश चले घर में घर को धरी पशुपालन काम प्रजा नाच करे
બેઠો છે, એક એક શબ્દને બરાબર જીલે છે, એટલે થોડા ભગત બાપુના દોહાની પણ મને યાદી થાય છે. આ બધું હાચું ઘી છે, અમે કાયમ કહેતા હોય હાચું ઘી જે ખાતા હોય એને કહેવાય. કોઈ દી હાચું ઘી ન ખાતું હોય એને એક ગ્લાસ ઘી પાઈ દો તો ડોક્ટરને આવતા વાર લાગે ત્યાં પોગર પૂરો થાય. આ એવી વસ્તુ છે. પણ બધા એક રહેશો, એક થશો અને સારા કામ કરશો તો દુનિયાને નોંધ લેવા માટે આવવું પડશે, એ વાત પાકી છે. ઘણી વખત એવું થાય કે ભાઈ મેં સારું જ કર્યું છે, મેં કાંઈ અવળું નથી કર્યું, છતાંય મારા ઉપર આવું કેમ થયું? તો એનો જવાબમાં ભગત બાપુનો બહુ સરસ એક દુહો છે કે તમે ગમે એટલું કરતા હોય તમારા ઉપર પડે તો એનું કારણ શું કે આવું બનતું હોય છે? કારણ દુહો છે કાક બાપુ. જો ઉજળું જીવન જીવા ભગત બાપુની ઝીણી ઝીણી વાતો. ભગત બાપુ કાક બાપુ એ ચણોઠી જોઈ, ચણોઠી લાલ હોય ને, એ લાલ ચણોઠી જોઈ કાક બાપુ એમ લીધી હાથમાં, મજા આવી ગઈ. હા હા, કેવી ચણોઠી કુદરતે બનાવી, રૂપાળી કેવી ચણોઠી લાગે. તાને વિચાર થયો કાક બાપુને, આ એક ચણોઠીમાંથી કેવડો મને તમને કાક બાપુએ ઉપદેશ આપ્યો, એ વાત છે. ચણોઠી જોઈને કે બહુ સરસ, પણ મોઢું કાળું, આવી રૂપાળી ચણોઠડી અને મોઢું કાળું કેમ? કાક બાપુએ ચણોઠીને ભાંગીને મોઢામાં અંદરથી જે ગરીબ નીકળ્યું એ મોઢામાં નાખ્યું ને, તા તો કડવી ઝેર કાક બાપુને ખબર પડી ગઈ અને દુહો કીધો, મારે તમારે જીવનમાં ઉતાર્યા જેવો શું કે સાંભળો. ભેદું કવિ વ્યાકરણ ભણે, એ
કહેવા દીકરી આપતા અને એક દી છત્રીઓ પુરોકને પંથ ચડ્યા એકમાં કઈ કઈ અને નીત તાજીમ કરે ગરીબડા બની અને પાવ પડ્યા અને ધર્મ ઈદડા ઈવાનો એ ધોડીને ભાગ્યો તે દી એને દબાવી દબાવી અને દંડ દીધા એ અશ્વના સ્વાર્થી હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયાવાડ કીધો તેથી અશ્વના સ્વાર્થી હાથ તલવાર લઈ અમારા કાઠીએ કાઠિયાવાડ કીધો પાંચ વર્ષનો બાળક પણ મને સાંભળે, યુવાનો પણ મને સાંભળે, અને બેનું દીકરીઓ પણ સાંભળે, અને 80 વર્ષનો બાપો મને સાંભળતો હોય. આ કોઈ ઓલું નથી કઈ કે હું મને કઈક આવડે છે અને મેં કંઈક, પણ જગદંબાની કૃપા હોય તો જ આ થઈ શકે એ વાત પાકી છે. એટલે સપાખરાઓ ખૂબ આજે ગવાય છે, એટલે સપાખરામાં થોડી વંદના ખાસ કરીને હે દાડા હુરજ, હે ભગવતી ભેળિયાવાળી, હે વીર વસરાજ સોલંકી, અહીંયા જેટલા પ્રોગ્રામમાં આવ્યા છે એ બધાના ઉપર કૃપાનો વરસાદ, ઓલો વરસાદ હવે છેલ્લો આ તો થઈ ગયો હોય તો આપણે એને કંઈક ફોર જેઠ મહિનાની બીજી આવજે. અને આમાં તમે જોઈજો આમાં જીવતરમાં શું છે ખબર, ઘણી વખત આપને એમ લાગે કે હું આમને હું તેમને, પણ જીવતર બહુ ટૂંકું છે સાહેબ, બહુ ટૂંકું છે. ક્યારે શું થાય કાંઈ નક્કી નથી સાહેબ. સારું કોકના માટે કરી લઈએ એ જગતના ચોકમાં રહેવાનું છે, અને સમયે કરી લેવું એ મને તમને વરસાદ શીખવાડે મામા. અત્યારે આવે ત્યાં સુધી બહુ વાંધો નથી આપણને, આનો આ વરસાદ શિયાળામાં આવે તો આપણે કેવો, જે વરસાદ માટે ગાંડા થતા હોય, હે મારો બાપ હવે વરહી જા, મેહુલિયા હે મારો બાપ હવે કૃપા કર હવે વરાય, એવું કહેવા વાળા. દિવાળી પછી જો વાદળા ચડે તો તરત કઈ કરે અને કાળોતરો કરડે ક્યાંક આ બાજુ ન અમરે. એના ઉપર એટલું જાણવા મળ્યું એના ઉપર કે સમય હોય ને ત્યારે જ વરહી લેવાય, બાકી વરસાદ જેવા વરસાદ નહીં કહી દે કે નહીં 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 નહીં. સોમા હે વાદળ ચડે એની આરતીઓ થાય કાક બાપુ, પણ શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડાઓ. સમય આવ્યા સમયે જ બધું સારું લાગે, સમય હોય તો વરહી લેવું જોઈએ. પછી વરહવું એટલે કોઈને મદદ કરવી, કોઈના વિશે સારું બોલવું, કોકનો સારો પરિચય આપો, ઘણું બધું ગણે ને. કોઈ પણ ગામમાં જઈને કોઈ વાત કરે ને કે ભાઈ ફલાણા ભાઈ તો કે એ અમને બધી ખબર હોય, પણ તારી આખા ગામને ખબર છે એનું હું એમ. કોઈ કે ભાઈ ફલાણા ભાઈ ગામમાં જે છે એમની વાત નો થયો ભાઈ એની એની વાત તો કે એ અમને બધી ખબર હોય, પણ તને તારી જ ખબર નથી તું શું કરવા નીકળ્યો છું એમાં, તમને બીજાની શું તને ખબર હોય. એટલે સમયે બધું સારું લાગે, સમય આવે ત્યારે વરહી લેવાય, એટલે બધા ઉપર કૃપાનો વરસાદ વરહે, ત્રીજી લહેરાવે ન જ આવે એવી જગદંબાને પ્રાર્થના કરીએ. થોડું ઘણું કાંઈ આડાવડું આવે તો આપને એના અમે લડવાની શક્તિ, માં તું અમને શક્તિ આપજો, અને કૃપાનો વરસાદ બધા ઉપર કેવો વરહે.